નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત એનું પ્રકરણ 10 પેટર્નની રમત એમાં આપણે આગળ ચર્ચા કરીશું. તો આજે આપણે પહેલા શીખીશું એકી સંખ્યા. એકી સંખ્યા કોને કહેવાય? તો આપણે એમાં એની પહેલા વ્યાખ્યા શીખીશું કે જે સંખ્યાનો એકમનો અંક એક, ત્રણ, પાંચ, સાત અને નવ હોય તેની એકી સંખ્યા કહેવાય. જો હવે એકમનો અંક કોને કહેવાય? દાખલા તરીકે ત્યાં લખ્યા છે 125. તો આમાં જે છેલ્લો અંક છે એને એકમનો અંક કહેવાય. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તેને એકી સંખ્યા કહેવાય. તો આપણે અત્યારે 1 થી 100 સંખ્યા સુધીની એકી સંખ્યા શીખીશું. 1 થી 100 વચ્ચે આવતી એકી સંખ્યાઓ આપણે 1 થી 100 વચ્ચે જે એકી સંખ્યાઓ આવે છે એ શીખવાની છે. પહેલા આપણે 1 થી 10 ને લખીશું. તો 1, 3, 5, 7 અને 9 આ 1 થી 10 વચ્ચે આવતી એકી સંખ્યા છે. હવે 11 થી 20 વચ્ચે, તો 11, 13, 15, 17 અને 19 આ 11 થી 20 વચ્ચે જો એકમનો અંક છે 1, 3, 5, 7 અને 9. હવે 21 થી 30 વચ્ચે, તો 21, 23, 25, 27 અને 29. જો એકમનો અંક જોઈએ 1, 3, 5, 7 ને 9. હવે આપણે જોઈશું 31 થી 40 વચ્ચે, તો 31, 33, 35, 37 અને 39. જો એકમનો અંક જો 1, 3, 5, 7 ને 9. હવે આપણે જોઈશું 41 થી 50 વચ્ચે, તો 41, 43, 45, 47 અને 49. બરાબર. હવે આપણે 51 થી 60 વચ્ચે, તો 51, 53, 55, 57 અને 59. હવે આપણે 61 થી 70 વચ્ચે, તો 61, 63, 65, 67 અને 69. પછી આપણે શીખીશું 71 થી 80 વચ્ચે, તો 71, 73, 75, 77 અને 79. હવે આપણે શીખીશું 81 થી 90 વચ્ચે, તો 81, 83, 85, 87 અને 89. એના પછી 91 થી 100 વચ્ચે, તો 91, 93, 95, 97 અને 99. જો દરેક સંખ્યામાં તમે પાછળનો આંકડો જોશો, તો 1, 3, 5, 7 અને 9. જો 1, 3, 5, 7 અને 9 1, 3, 5, 7 અને 9. તો સમજણ પડી? જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તેને એકી સંખ્યા કહેવાય. હવે આપણે બીજી સંખ્યા શીખીશું, બેકી સંખ્યા.
जीरो लेके शून्य बे चार छ अने आठ होय तेने बे की संख्या कहेवाय बार हमें आपने एक की सात
तो जो एक एक पछि आ बे आ त्रण नो बराबर वच्चे कई संख्या आवशे चार बराबर तो आपणे बराबर वच्चे लखी नाखीशु चार आ रीते बराबर छे हवे एकी संख्या एकी सातनी वच्चे जी संख्या छे एमा एकी संख्या कई छे तो आ एकी सातनी वच्चे एकी संख्या कई आवशे एक त्रण पांच अने सात बराबर हवे आपणे शोधीशु बे की संख्या तो बे की संख्या कई छे तो जो आपणे एक लखी नाखे के बे वध्यो त्रण लख्यो ने चार वध्यो पांच लख्यो एटले छ वध्यो तो एक थी सात वच्चेनी एक की संख्या छे एक त्रण पांच ने सात बे की संख्या छे बे चार अने छ हवे आपणे एने अहींया गोठववानुं छे तो जो आ एक खंड बे खंड ત્રણ ખાનું અને ચાર ખાનું આપણે એકી સંખ્યા લખીશું આપણી પાસે એકી સંખ્યા ચાર છે 1 2 3 ને 4 તો આપણે 1 2 3 અને 4 ખાના જે સાઈડના ચાર ખાના છે એમાં આપણે એકી સંખ્યા લખીશું તો જો પહેલા આપણે અહીંયા લખી નાખીએ છીએ 7 એકી સંખ્યામાં 7 છે તો 7 લખ્યા 7 ને 4 કેટલા થાય 11 તો અહીંયા આવશે 1 એટલે 7 ને 4 11 ને 1 12 થઈ ગયા બરાબર હવે આપણી પાસે એકી સંખ્યા કઈ વધી 7 લખાઈ ગઈ અને 1 પણ લખાઈ ગઈ તો 5 અને 3 વધી તો આપણે અહીંયા લખીશું 3 તો 4 અને 7 3 7 થાય અહીંયા લખીશું 5 તો જો 5 ને 4 9 9 ને 3 12 થઈ ગયા તો હવે આપણી પાસે બે ની સંખ્યા બે વધી 4 તો આપણે લખી નાખ્યા છે 6 અને 2 તો આપણે અહીંયા લખીશું 6 અને અહીંયા લખીશું 2 જો 5 ને 6 11 11 ને 1 12 આમ કરો તો 6 અને 4 10 10 ને 2 12 આમ કરો તો 3 ને 2 5 5 ને 7 12 તો સમજણ પડી ગઈ 4 એ ખૂણે એકી સંખ્યા ગોઠવવાની છે અને વચ્ચે 3 ભાગમાં બે કી સંખ્યા ગોઠવવાની છે અને બરોબર વચ્ચે તો કઈ સંખ્યા લખવાની જે 1 થી 7 ની વચ્ચે આવતી હોય તે તો આ આપણે સમજણ પડી ગઈ હવે જુઓ આમાં 1 થી 9 સુધીની સંખ્યા એવી રીતે ગોઠવો કે જેથી દરેક લીટીના અંકનો સરવાળો 15 થાય આપણે હવે એને સરવાળો 15 કરવાનો છે તો પહેલા આપણે લખી નાખીશું સંખ્યા કેટલી સંખ્યા લેવાની છે 1 થી 9 સરવાળો કેટલો થવો જોઈએ 15 હવે આમાં પણ આપણે જો 15 સરવાળો થવો જોઈએ તો પહેલા આપણે 1 થી 9 ની બરોબર વચ્ચે 1 થી 9 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા આપણે શોધવાની છે તો પહેલા આપણે 1 થી 9 આપણે લખી નાખીશું 1 2 3 4 5 6 7 8 અને 9 હવે જો આ 1 આ 2 આ 3 અને આ 4 તો બરોબર વચ્ચે કઈ આવશે 5 નંબરની સંખ્યા બરોબર વચ્ચે આવશે તો આપણે 5 લખી નાખવાના છે વચ્ચે બરોબર 5 વચ્ચે લખી નાખ્યા હવે જો આપણે બે ની સંખ્યા શોધીશું 1 થી 1 ની સંખ્યા 1 થી 9 વચ્ચે કઈ એક ની સંખ્યા આવશે તો 1 3 5 7 અને 9 અને બે ની સંખ્યા કઈ આવશે 82 આવી એટલે કે 2 4 અને 6 આપણી પાસે 3 બે કી સંખ્યા છે અને 5 એક કી સંખ્યા છે તો હવે આપણે શું કરીશું અને હા 8 હજી 8 નહીં ગયા એટલે આપણી પાસે એક કી સંખ્યા 5 છે અને એક કી સંખ્યા 4 છે તો આપણે આ દરેક
5 બાર 12 ને મૂકવા પડશે 3 એટલે 15 થઈ જશે તો હવે કઈ સંખ્યા આપણી પાસે વધે ખાલી 1 તો 1 આપણે અહીંયા લખીશું જો 9 અને 5 6 અને 1 15 તમે આમ સરવાળો કરો તો 3 15 આવશે આમ કરશો તો 1 15 આવશે આમ કરશો તો 1 15 આવશે એટલે કે બધા ખૂણા ઉપર આપણે બે થી સંખ્યા ગોઠવી છે અને વચ્ચે આપણે આ 5 એકી સંખ્યા ગોઠવી છે તો બાર મિત્રો બોર્ડ પરથી જોઈ અને તમારી નોટમાં લખી નાખો જો હવે છે જાદુઈ ત્રિકોણ 1 થી 6 અંકોનો ઉપયોગ કરી જાદુઈ ત્રિકોણ બનાવો ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો 9 થાય તો પહેલા આપણે શું કેટલી સંખ્યાનો ઉપયોગ કરવાનો છે 1 થી 6 સરવાળો કેટલો થવો જોઈએ 9 હવે આપણે આમાં જોવાનું છે એકી સંખ્યા કઈ છે અને બેકી સંખ્યા કઈ છે તો આપણે લખીશું એકી સંખ્યામાં આવશે 1 3 અને 5 પછી બેકી સંખ્યા કઈ છે તો 2 4 અને 6 હવે આ સંખ્યાઓ આપણે એવી રીતે ભરવાની છે કે ત્રિકોણની બધી બાજુ ચલો હવે આપણો બીજો દાખલો છે 1 થી 6 અંકોનો ઉપયોગ કરી જાદુઈ ત્રિકોણ બનાવો ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો 10 થવો જોઈએ તો હવે આમાં આપણે લખીશું સંખ્યા કેટલી લેવાની છે 1 થી 6 સરવાળો કેટલો થવો જોઈએ 10 હવે આપણી પાસે એકી સંખ્યા કઈ છે 1 થી 6 માં તો 1 3 અને 5 અને બેકી સંખ્યા કેટલી છે તો 2
तो अब 5 ने कितना થાય 6 तो અહીંયા કેટલા નંબર મળે 4 એટલે કે 10 થઈ ગયા 5 ને 3 કેટલા થાય 8 તો અહીંયા 2 મૂકવા પડે એટલે 10 થઈ જાય 3 ને 1 કેટલા થાય 4 તો અહીંયા 6 મૂકવા પડે એટલે 10 થઈ જાય જો આમાં આપણે શું કર્યું 1 2 અને 3 ગુણામાં એકી સંખ્યા ગોઠવી નાખી હવે તો સરવાળા કરતા જવું જો 5 ને 4 9 9 ને 1 10 1 ને 6 7 7 ને 3 10 3 ને 2 5 ને 5 10 એટલે કે આપણે ગોઠવ્યું 1 3 ને 5 તો 3 ને 1 4 એટલે અહીંયા 6 5 ને 1 6 એટલે અહીંયા 4 પછી અહીંયા 3